बात करिए अमदावादनी तो अमदावादना रस्ता उपर चौमासा पहला ज खाडारा जोवा मळी रह्यु छे। बापूनगर चार रस्ता पासे खाड़ो पड्यो छे। एक अठवाडिया बाद खाड़ानी आसपास बेरिकेड लगावाया। कोर्पोरेशने मात्र बेरिकेड लगावीने संतोष मान्यो छे। कोर्पोरेटर अश्विन पेथाणीनी ऑफिस पासे ज खाड़ो होवाने कारणे वाहन चालकोने हालाकी वेठवानो वारो आव्यो छे। कोर्पोरेटरनी ऑफिस नजीक खाड़ो पड्यो छतां कामगीरीमां ढील। ट्राफिक जामनी समस्याथी लोकोने भारे मुश्केली पड़ी रही छे। અહીંયાથી બે થી ત્રણ વર્ષથી પસાર થઈ રહ્યો છું। શિયાળામાં ચોમાસામાં આ તો ભૂવા પડે, પણ આ તો ઉનાળામાં બી ભૂવા પડે, એટલે આ સરકારની કેટલી બેદરકારી છે। એટલે આ હજી કઈ કામગીરી કરેલી નથી સરકાર, હજી આ ભૂવો એમનામ જ છે। બેરીગીજ કમસેકમ 12-13 દિવસ થી આ કૂવો પડ્યો છે, કોઈ કાલે જ પધરા લાગ્યા। આ બધા રેગ્યુલર ધંધો, બાપુનગર ચાર રસ્તાનો રેગ્યુલર ધંધો છે। 12 દિવસ આ કૂવો છે, પણ કોઈ કામકાજ થતું નથી। ટ્રાફિક શરૂ થાય છે, અમારે કોલેજ જવા માટે વેટ કરવો પડે છે, બસ ક્યારે નીકળે ક્યારે જાય એમ। આ તંત્ર ની ફૂલ નબળી કામગીરી કહી શકાય છે। સરકાર ને ધ્યાન રાખવું જોઈએ, આ કોલેજના છોકરાઓને આવું થાય છે। ચોમાસું પૂરું થઈ ગયું, શિયાળો પણ જતો રહ્યો અને હવે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે। આખરી ગરમીમાંથી અમદાવાદના જે લોકો જે છે સહન કરી રહ્યા છે, પરંતુ આ ગરમીની વચ્ચે અમદાવાદની અંદર ભૂવા પડવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। શહેરના બાપુનગર વિસ્તારની અંદર ચાર રસ્તા ઉપર જ ભૂવાની સ્થિતિ જોવા મળી રહી છે અને છેલ્લા 12 દિવસથી આ ભૂવો આ જ પ્રકારની સ્થિતિમાં જોવા મળી રહ્યો છે। ભૂવો પડ્યો ત્યારથી અત્યાર સુધી માત્ર બેરિકેડ લગાવીને કોર્પોરેશન દ્વારા સંતોષ માનવામાં આવ્યો હતો, પરંતુ ગઈકાલે અહીંયા બેરિકેટિંગ હટાવીને અહીંયા પતરા લગાવવામાં આવ્યા છે કે જેથી અંદર કોઈ લોકો ના પડી શકે તે માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। પરંતુ 12 દિવસ થયા અને સાથે અહીંના જે સ્થાનિક કાઉન્સિલર જે છે અશ્વિન પેથાણી, કે જેની ઓફિસ આજે ભૂવો પડ્યો તેનાથી માત્ર ને માત્ર 10-15 મીટર દૂર આવેલી તેમની ઓફિસ છે, પરંતુ તેમ છતાં પણ અહીંયા કોઈ પણ નક્કર કામગીરી ના થતી હોય તેનો આ એક પુરાવો અહીંયા જોઈ શકાય છે કે બાપુનગર વિસ્તારની અંદર 12 દિવસ થયા છતાં ભૂવાનું હજી કામગીરી શરૂઆત નથી કરવામાં આવી। કેમેરામેન પ્રવીણ વાઘેલાની સાથે પ્રદીપ કચ્છ, વીટીવી અમદાવાદ।